નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશની આર્થિક વ્યવસ્થાને સક્ષમ બનાવવા પીએમ મોદી અને નાણામંત્રી જેટલીની મેરેથોન. રૂપિયાની મજબૂતાઈને બક્ષવા મોદીએ અહમ બેઠકમાં 5 પગલાની કરી જાહેરાત. જિલ્લા પંચાયતમાં 12 બળવાખોર સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવાની નોટિસ. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ કરી તાકીદ. વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં કોંગ્રેસનો વિજય. કુલ 11 માંથી 8 બેઠકો કોંગ્રેસના ફાળે પડી. પત્ની પીડિતો માટે કાયદો ઘડવાની સુપ્રીમે બતાવી તૈયારી. કાયદાને ઘડવા સેક્શન 498A ને લઈને સુપ્રીમે દાખવ્યું વલણ. મોદી સરકાર દ્વારા દેશભરમાં 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો. સૌરાષ્ટ્રભરમાં સર્વત્ર સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વૈશ્વિક પરિબળોના કારણે ડોલર સામે રૂપિયાની તબિયત બગડી રહી છે. બીજી તરફ કરંટ એકાઉન્ટ ડિફિસિટ એટલે કે ચાલુ ખાતાની વધતી ખોટ અર્થતંત્રના સ્વાસ્થ્ય માટે પડિયા ઉપર પાટું સમાન છે. આર્થિક વ્યવસ્થાની હાલની પરિસ્થિતિ અંગે મોદી સરકાર ઉપર વિરોધ પક્ષો માછલા ધોઈ રહ્યા છે, ત્યારે અર્થતંત્રની ગાડી ફરી પાટે લાવવા વડાપ્રધાન મોદી અને નાણામંત્રી અરુણ જેટલીએ મેરેથોન દોડ લગાવી છે. ત્યારે આ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી મારુત, શું છે વિગતો? જી, વાત કરવામાં આવે તો અત્યારના ભારત દેશનું જે અર્થતંત્ર છે તેની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરુણ જેટલી અને આરબીઆઈના જે ગવર્નર છે ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા ખરા નિર્ણયો લેવામાં આવ્યા જેથી ભારતની જે અર્થતંત્ર છે એને કઈ રીતે સુધારો આવી શકે. વાત કરવામાં આવે અત્યારે જે રીતે ક્રૂડના ભાવોમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે અને ડોલરની સામે જે રૂપિયાની જે સ્થિતિ જે ગગડી રહી છે તેને લઈને ભારતનું અર્થતંત્રની હાલત ખૂબ જ કફોડી બની છે. ત્યારે અરુણ જેટલી દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું હતું કે મહત્તમ 5 જેટલી યોજનાઓ બહાર પાડવામાં આવશે ક્યાં જેથી અર્થતંત્રમાં સુધારો આવી શકે. વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે આયાતનો જે આયાત જે સૌથી વધારે થતી હતી તેના ઉપર ક્યાંક મહદઅંશે પ્રતિબંધ મૂકવામાં પણ આવશે અને જે બિનજરૂરી આયાત ઉપર જે આયાત જે કરવામાં આવતી તે નહીં થાય અને જે નિકાસને છે તેને પણ ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપશે. તો વાત કહી શકાય કે જે ભારતનું અર્થતંત્ર છે તેની સ્થિતિ સુધરી શકે. જી, સમગ્ર માહિતી બદલ આભાર મારુત. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભારે બહુમતી ધરાવતા કોંગ્રેસ પક્ષમાં આંતરિક જૂથબંધી બાદ ગત તારીખ 27 જુલાઈએ મળેલી સામાન્ય સભામાં બળવો થયો હતો, જેમાં કોંગ્રેસના 34 માંથી 22 સભ્યોએ પક્ષના વ્હીપનો અનાદાર કરીને જિલ્લા પંચાયતની કારોબારી સહિતની 5 સમિતિ કબજે કરી હતી. આ અંગે અર્જુનભાઈ ખાટરિયાએ ગાંધીનગરના પંચાયત વિભાગમાં આ 22 માંથી 12 બળવાખોર સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરાવવા રજૂઆત કરી હતી, જેથી પંચાયત વિભાગે આ 12 બળવાખોરોને નોટિસ ઇસ્યુ કરીને આગામી તારીખ 27ના રોજ જવાબ રજૂ કરવા જણાવ્યું છે, જે અંગે કોંગ્રેસી બળવાખોર આગેવાન એવા પૂર્વ પ્રમુખ નિલેશભાઈ વિરાણીએ આ મુદ્દે તેઓના પક્ષાંતર ધારો લાગુ પડતો ન હોવાનો ખુલાસો કર્યો હતો. અત્યારે જ્યારે ગ્રામ અને ગૃહ નિર્માણ દ્વારા અમને જે નોટિસો આપવામાં આવેલી છે એના સંદર્ભમાં મારે ખાલી એટલું જ કહેવાનું છે કે જ્યારે 27 સાથે સામાન્ય સભાની અંદર અમારી ફેવરમાં 22 સભ્યોએ મતદાન કરેલું અને એ 22 સભ્યોના મતદાન દ્વારા અમે સમિતિઓની રચના કરેલી છે અને એ સમિતિઓનો ચેરમેનની રચના કરેલી છે, તો જ્યારે ગ્રામ અને ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી છે તો માત્ર 12 સભ્યોને આપવામાં આવી છે, તો બાકીના જે સભ્યો છે એને નોટિસ કેમ નથી આપવામાં આવી? નિયમ તો બધાને માટે સરખા લાગુ પડે છે, એકને વાલા ને એકને દવલા, આ કોઈથી શક્ય નથી. બીજા નંબરમાં જે નોટિસો આપવામાં આવેલી છે ત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અથવા તો જીપીસીસીના પ્રમુખ
અમને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરે અને સસ્પેન્ડ થયા પછી એ ગ્રામ અને ગૃહ નિર્માણ બોર્ડની અંદર અમને નોટિસ આપી શકે છે. અર્જુનભાઈ ખાટરિયાની પાસે એવા કોઈ પાવર નથી કે એવી કોઈ સત્તા એને પાર્ટીએ આપેલી નથી કે જેના નોટિસ દ્વારા એ અમને સસ્પેન્ડ કરવા માટે અથવા તો પક્ષાંતર ધારાની અંદર અમને નોટિસ બજાવી શકે. ભવિષ્યમાં અમે અમારા સભ્યોની ફેવરમાં જે કાંઈ પણ પ્રોસેડિંગ સામાન્ય સભાનું પ્રોસેડિંગ છે અથવા તો અમે કોઈ પાર્ટી વિરુદ્ધનું એવું કોઈ કામ કરેલું નથી કે જેના હિસાબે અમને પક્ષાંતર ધારો લાગુ પડે છે, આ તમામ પુરાવાઓ સાથે અમે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં વિકાસ કમિશનરને અને જરૂર પડશે તો હાઈકોર્ટની અંદર પણ જવા માટે તૈયારી બતાવશું. વિસાવદર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં કુલ 11 બેઠકોમાંથી 8 બેઠકો કોંગ્રેસના ફાળે જતા કોંગ્રેસનો ભવ્ય વિજય થયેલ છે, જેમાં સંઘના પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નાનજીભાઈ જોધાણીનો વિજય થયો હતો. આ ચૂંટણીમાં કોંગ્રેસના અગ્રણી કીર્તિભાઈ કામદાર તથા વિપુલભાઈ કામાણી, તાલુકા પંચાયત પ્રમુખ વગેરે આગેવાનોએ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાની આગેવાનીમાં સફળ કામગીરી કરેલ હતી. વિસાવદર તાલુકા ખરીદ વેચાણ સંઘની જે 11 બેઠકો હતી, જે લોકોએ તૂટેલા પ્રતિનિધિઓ જેને કહી શકાય, એમાં 8 મત અમને કોંગ્રેસ પક્ષને મળ્યા છે, 3 જ મત બીજેપીને મળ્યા છે. આમ છતાં ભારતીય જનતા પાર્ટી સત્તાને કોઈ પણ ભોગે હાથવગી કરવા માટે સરકારના 4 પ્રતિનિધિઓ ખોટી રીતે દાખલ કરી અને મતદાન કરાવ્યું છે અને ભાગ લીધો છે. આમ છતાં લોકોએ અને પક્ષને વિશ્વાસ રાખી કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે અને આવનારા દિવસોમાં ખૂબ સારું શાસન સંઘની અંદર કરશું એવી આશા સાથે બધાનો આભાર માનું. સુપ્રીમ કોર્ટે પત્ની પીડિતો માટે પણ કાયદો ઘડવાની તૈયારી બતાવી છે. સંસદમાં 1983માં મહિલાઓના લગ્ન જીવન દરમિયાન શારીરિક અને માનસિક અત્યાચારોથી બચાવવા 498 અંતર્ગત હવે પત્નીઓ કરતા પતિ ઉપર ઉત્પીડનની સમસ્યાઓ વધી રહી છે, જેને લઈ સુપ્રીમ કોર્ટ હવે પત્ની અને તેના સગા સંબંધીઓ માટે પણ પત્ની પીડિતોની સુરક્ષા માટે કાયદો ઘડ્યો છે, જેના વિશે વધુ માહિતી આપવા જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા જિજ્ઞા ગઢવી. જી શીતલ, વાત કરવામાં આવે તો પહેલાંના સમયમાં જ્યારે મહિલા ઉપર વધતા જતા અત્યાચારને રોકવા માટે કોઈ ઠોસ રસ્તો ન હતો ત્યારે સરકાર દ્વારા એટલે કે સુપ્રીમ દ્વારા 1983માં કલમ નંબર 498 કરવામાં આવી હતી અને તે કાયદા અંતર્ગત મહિલા ઉપર થતા અત્યાચારને રોકવા માટે મહિલાને અત્યાચારી સાસરા પક્ષને જેલમાં પૂરી દેવામાં આવતા હતા, તેમની તાત્કાલિક ધરપકડ કરી દેવામાં આવતી હતી. ત્યારે સાથોસાથ હાલની પરિસ્થિતિની વાત કરીએ તો સાંપ્રત પરિસ્થિતિ હાલની એવી છે કે ક્યાંક ને ક્યાંક અત્યારના પુરુષોને પોતાની પત્ની તરફથી એટલે કે પતિને પોતાની પત્ની તરફથી ક્યાંક ને ક્યાંક પીડાનો અત્યારના ભોગ બની રહ્યા છે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો પહેલાંના સમયમાં જ્યારે પત્ની ખાસ ભોગ બનતી હતી ત્યારે અત્યારે પતિ અત્યાચારનો પત્નીના અત્યાચારનો ભોગ બની રહી છે. ત્યારે સુપ્રીમની જજની ખંડપીઠ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિની જ્યારે પણ ફરિયાદ આવે ત્યારે જો તેમની પાસે ઠોસ સબૂત ના હોય તો તેમને પરિવારજનોની ધરપકડ કરવામાં નહીં આવે. કોઈ પણ સ્ત્રી જ્યારે ફરિયાદ નોંધાવે તો એની પાસે ફરજિયાતપણે કોઈ પણ ઠોસ સબૂત હોવું જરૂરી છે. ત્યારે ખાસ કરીને અત્યારના પત્નીઓ પતિ પર જુલમ કરતી હોય તેવું પણ બની રહ્યું છે. ત્યારે હવે કોઈ પણ પ્રકારની ફરિયાદો જ્યારે નોંધાશે ત્યારે જો કોઈ પણ સબૂત હશે તો જ પતિની ધરપકડ તરત કરવામાં આવશે અથવા તો પતિ અને તેના પરિવારજનો આગોતરા જામીન મેળવી શકશે. સાથોસાથ આ કાયદા અમલમાં આવવાથી ઘણા બધા ફાયદાઓ થશે, કારણ કે અત્યાર સુધીમાં ખોટી રીતે પણ નોંધવામાં આવતી હતી FIR અને હવેથી ખોટી રીતે નોંધાનાર FIRને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને પતિને પણ પૂરેપૂરો ન્યાય હવેથી મળી રહેશે. તો હવે જોવાનું એ રહ્યું કે 498 પતિઓને પણ લાગુ પડવાથી હવે કેવા કયા પ્રકારના ફાયદાઓ થશે અને શું પરિવર્તન આવશે. જી, સમગ્ર માહિતી બદલ આભાર જિજ્ઞા. રાજકોટ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત પ્રભાત ફેરી રેલવે સ્ટેશન મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે પશ્ચિમ રેલવે દ્વારા 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન DRM PB નાવે અધ્યક્ષતામાં કોઠી કમ્પાઉન્ડની પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સરદાર પટેલ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ અને રેલવે કર્મચારીઓ જોડાયા હતા. ભારતીય રેલવે પર 15 सितंबर से 2 अक्टूबर के बीच में स्वच्छता पखवाड़ा का आयोजन किया जा रहा है. जैसे कि आपको विदित है कि ये जो आयोजन किया जा रहा है, जो हमारे फादर ऑफ नेशन बापू महात्मा गांधी की जो है बर्थ एनिवर्सरी है, 150वीं बर्थ एनिवर्सरी,
उसके उपलक्ष में जो है ये हम पूरे एक साल तक स्वच्छता अभियान निभाएंगे और पर्टिकुलरली इस पखवाड़े में हम इंटेंसिव क्लीनिंग करने वाले हैं। खास करके जो कहा गया कि आप नुक्कड़ नाटक करने वाले हैं, नुक्कड़ नाटक कैसे आप करने वाले हैं? अभी जहाँ तक कि आज का कार्यक्रम का सवाल है, सबसे पहले हमने आज स्वच्छता शपथ जो है सभी कर्मचारी को दिलवाई है यहाँ पर राजकोट मंडल पर, और राजकोट मंडल पर नहीं, ये कार्यक्रम जो है सारे जो है स्टेशनों, जो हमारे जो स्टेशन है सभी स्टेशन पर होने वाला है स्वच्छता शपथ का। फिर यहाँ से राजकोट मंडल से हम एक प्रभात फेरी निकाल रहे हैं जो जिसमें स्वच्छता के बारे में संदेश दिए जाएंगे, और स्टेशन पर जो है क्लीनिंग की व्यवस्था की जाएगी। एक स्कूल है, स्कूल के बच्चों ने उसमें पार्टिसिपेट किया है, और एक मैसिव क्लीनिंग का प्रोग्राम जो है वहाँ पर किया जाएगा, और उसके साथ हमारे प्रधानमंत्री जो है 9:30 बजे जो है स्वच्छता के बारे में रेवाड़ी स्टेशन पर संवाद करने वाले रेल कर्मचारियों के साथ, उसको भी हम वो संवाद को जो एड्रेस है उसको हम सब लोग सुनने वाले हैं। જ્યારે મોરબી રેલવે સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે મોરબીના પ્રતિષ્ઠિત નાગરિકો અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારી હાજર રહ્યા હતા, જેમાં મોરબીના એકમાત્ર ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો સ્વચ્છતા જાગૃતિના બેનરો સાથે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ પ્રાસંગિક પ્રવચન કરી સ્વચ્છતા અંગેના ઉપસ્થિત નાગરિકોને શપથ લેવડાવ્યા હતા। હું ખાલી એટલું કહેવા માગું છું કે આજ જે આપણે જે પ્રતિજ્ઞા લીધી છે આપણે એને આગળ વધારશું, તે આપણે ફોલો કરશું, બધાને આપણે તેના પ્રતિ ગાઈડ કરશું કે આપણે આપણું તન મન ને ધન બધું સાફ રાખવાનું, આપણે સરાઉન્ડિંગ્સ આપણું ક્લીન રાખવાનું, આપણા ભાઈ બહેનોને બધાને ગાઈડ કરવાનું કે આપણે ક્લીનલીનેસ ફોલો કરવાની છે। આજના દિવસે 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન અમારે રેલવેમાં સફાઈ અભિયાનનું મોટું આયોજન હલાવવામાં ચાલી રહ્યું છે। તે પ્રસંગે આજે મોરબીના ધારાસભ્ય શ્રી બ્રિજેશભાઈ મેરજા તથા ઓમ શાંતિ વિદ્યાલયના પ્રિન્સિપાલ તથા તેના બધા છોકરાઓ અહીં વધારીને અને અમારા આ સફાઈ અભિયાનમાં બહુ સારી રીતે જોડાય અને સારું એવું આયોજન કરેલ છે। દર વર્ષની માફક ઓખામાં પણ કોસ્ટગાર્ડ દ્વારા ઇન્ટરનેશનલ કોસ્ટલ ડે 2018ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેમની સાથે ટાટા કેમિકલ્સ મીઠાપુર, BFF જવાનો, ઓખા મરીન પોલીસ જવાનો, સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કોસ્ટગાર્ડ ફેમિલી અને બાળકો પણ જોડાયા હતા, જેમાં ઓખા લાઇટ હાઉસથી પવનચક્કી સુધીના 2.50 કિલોમીટરના દરિયા કિનારાની સફાઈ કરી 4 ટ્રેક્ટર જેટલો કચરો એકઠો કર્યો હતો। જ્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી। ભારતીય તટરક્ષક ઓખા TCL મીઠાપુર કે સાથ મિલકર કોસ્ટલ ક્લીનઅપ અભિયાન ચલા રહા હૈ ઓર હમ પ્રતિબદ્ધ હૈ કે ઇન સભી એજન્સીઓ કે સાથ મિલકર હમ જો અપને આસપાસ કે સભી બીચીસ કો પૂર્ણતઃ સ્વચ્છ ઓર સુરક્ષિત બનાએંગે। ત્યારે દાદરાનગર હવેલી 22 ફળિયામાં આવેલ શિવ પ્રકાશને મેમોરિયલ સ્કૂલમાં નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન બતાવવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સેલવાસના બાળકો તેમજ શિક્ષકોએ ભાગ લીધો હતો। આ તકે બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વચ્છતાના નારા લગાવ્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। जो हमारी नगर पालिका विस्तार है पूरा दादरा नगर हवेली है वो पूरा हम साफ सुथरा रखते हैं, वो आज हम पूरा जनता को एक मैसेज दिया है और हम खुद और जितने हमारे यहाँ जितने भी जुड़े हुए हैं वो रोज़ 1 घंटा श्रमदान देंगे, और मैं खुद भी आज से मैंने चालू कर दिया है, मैं 1 घंटा रोज़ श्रमदान दूँगा कहीं ना कहीं। ये कहना है कि माननीय प्रधानमंत्री महोदय साथ ही साथ माननीय संसद महोदय का आदेश, बच्चों को मैंने बोला है कि जो बच्चे हमारे भविष्य है तो स्वस्थ अभियान से हम सब लोग जुड़े, कि मेरा ये मानना है अगर स्वस्थ देश रहेगा, साफ सुथरा देश रहेगा तो स्वस्थ मन का विकास होगा, स्वस्थ मन का विकास होगा तो स्वस्थ मस्ती का विकास होगा, इससे हमारा उज्ज्वल भविष्य तैयार होगा, आने वाली पीढ़ी हमसे कुछ ना कुछ प्रेरणा लेकर आगे जाए और हमारा भारत हमेशा स्वस्थ रहे।
ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા શૌચાલયમાં દર્દીઓ તથા તેમના સગા વાલાઓને મળતી સુવિધાઓની ચકાસણી સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, અરવિંદભાઈ રૈયાણી સહિતના ભાજપ આગેવાનોએ કરી હતી. આ શૌચાલયમાં જોવા મળેલી સંબંધિત ખામીઓ સુધારવા અંગે અધિકારીઓને સૂચના આપી હતી. અમારું જનરલી 15-20 દિવસે હોસ્પિટલમાં રાઉન્ડ હોય છે અને દર વખતે કંઈક ને કંઈક નવું જે કંઈ એ લોકોની ડિમાન્ડ હોય છે, નવી નવા કંઈ સુધારો કરવાના, અમારા ધ્યાનમાં કોઈ ત્રુટીઓ આવે તો ત્રુટીઓ અમે એમના ધ્યાન ઉપર મૂકીએ છીએ અને સુધારો કરવા માટે આનુષંગિક વ્યવસ્થાઓ સરકારી લેવલે જ્યાંથી હટકું હોય ત્યાં અમે એને ધક્કો મરાવી અને પૂર્ણ કરવાની અમે કોશિશ કરીએ છીએ, જેના કારણે એક હોસ્પિટલ ધીરે ધીરે કરીને એક સારી પ્રાઇવેટ હોસ્પિટલ હોય એ દિશામાં આગળ વધી રહી છે. આવડું મોટું હોસ્પિટલ કોમ્પ્લેક્સ હોય, ક્યાંક ને ક્યાંક કંઈ ભાંગતૂટ થતી હોય, આપણે મેન પાવર થોડો ટૂંકો પડતો હોય તેવું ધ્યાન ઉપર આવેલ છે, જેને ત્રુટીઓ પૂરી કરવા માટે જે તે કન્સર્ન ઓથોરિટી હોય, જે એન્જિનિયર હોય કે જેને રોડ રસ્તામાં ક્યાંય ભાંગતૂટ થયેલી હોય, ગટરના ઢાંકણા તૂટી ગયા હોય, તો તે લોકોને એ પ્રમાણે સૂચના આપી દેવામાં આવેલી છે કે એક અઠવાડિયાની અંદર આ બધું રિપેર કરી આપે. જે સ્વસ્થ ભારતની વાત છે અને આજથી પખવાડિયાનું સ્વસ્થ અભિયાન જે ચાલુ કરવામાં આવ્યું છે એને લઈ અને આજે સિવિલ હોસ્પિટલની અંદર અમે આવ્યા છીએ. ત્રણેય ધારાસભ્ય છીએ, સાંસદ પણ છે અને અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું, જેવા કે શૌચાલય છે, નાના મોટા ખૂણા ખાચકા છે, જે કાંઈ ધ્યાન ઉપર આવ્યું એ જે કોઈની જવાબદારી છે એને કડકમાં કડક સૂચના આપી દીધી છે કે બીજી વાર કંઈ નાના મોટું પણ ધ્યાનમાં ન આવે એની કાળજી રાખજો. હળવદ તાલુકાના વેગળવાવ ગામનું પેટા કેન્દ્ર છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હોવાથી આજુબાજુના વિસ્તારના દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સબ કેન્દ્રનું 2 વર્ષ પહેલા લોકાર્પણ થયું હતું અને તે છેલ્લા 1 વર્ષથી બંધ હોવાથી દર્દીઓને સારવાર માટે હળવદ સુધી લંબાવવું પડી રહ્યું છે. ત્યારે વહેલી તકે વેગળવાવના પેટા આરોગ્ય કેન્દ્રમાં સારવાર મળી રહે અને દવાખાનું નિયમ મુજબ શરૂ થાય તેવી માંગ ગામ લોકોએ કરી છે. નવા વેગળવાવ ગામે કે જ્યાં છેલ્લા 1 વર્ષથી આરોગ્ય કેન્દ્ર બનેલું છે પણ તેને માત્ર તાળા લાગેલા છે, એક પણ ડૉક્ટરની નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોને કોઈ નાની મોટી તકલીફ પડે તો છેક હળવદ સારવાર માટે જવું પડે છે. ત્યારે આ બાબતે ગામના વૃદ્ધને પૂછી. શું કાકા તમારું નામ? મારું નામ મનજીભાઈ સગનભાઈ સોનગરા. આપણે દવાખાનું જે આરોગ્ય કેન્દ્ર બન્યું એ કેટલા ટાઈમથી બન્યું? આઝાદી બાદ પહેલો લાભ મળ્યો છે, 12 મહિનાથી ઉદ્ઘાટન થઈ ગયું છે, પણ કોઈ ડૉક્ટર કે સિસ્ટર કોઈ મેડમ કે આવતું નથી અને અમારે કોઈ બ્લડ પ્રેશરનું તપાસણી કરવી હોય તરત તાત્કાલિક હળવદ જવું પડે. એટલે આજુબાજુના ગામના જો અહીંયા આરોગ્ય કેન્દ્ર ચાલુ થાય તો આજુબાજુના ગામના લોકો પણ સારું. અહીંયા આજુબાજુનું ગામ લીલાપર, મંગળપુર, બુટવડા, જૂના વેગડવા 5 ગામને લાભ મળે છે, પણ કોઈ સંજોગે આ કોઈ લોકો ધ્યાન દેતા નથી. તો આ હળવદ તાલુકાના નવા વેગળવાવ ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે. કેમેરામેન મહેન્દ્ર મારુ સાથે મેહુલ ભરોડ, અબતક ન્યૂઝ, હળવદ. કેશોદ અજાબ રોડ પર બનતા છકડા રિક્ષા ચાલકો બેફામ બન્યા છે. રિક્ષામાં ઠસોઠસ વિદ્યાર્થીને ભરીને લઈ જવાઈ રહ્યા છે ત્યારે આ મુસાફરી કરતા વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં મુકાઈ રહ્યું છે, તેની જવાબદારી કોણ લેશે તેવા વિવિધ પ્રશ્નો લોકમુખે ચર્ચાયા છે. રાજકોટમાં સ્થાનકવાસી જૈન મોટા સંઘના ગુરુજી નમ્રમુનિ મહારાજ સાહેબના 48મા જન્મદિવસ નિમિત્તે ડુંગર દરબાર ખાતે નમ્રમુનિ મહારાજ સાહેબની જન્મદિવસની ઉજવણી કાર્યક્રમ યોજાશે, જે અંગે વધુ વિગત આપવા સીએમ શેઠ સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની ખાસ મુલાકાત લીધી હતી. ખાસ તો મારો બ્રહ્મોત્સવ આમંત્રણ છે ને, નજીકમાં આવી ગયો છે. રાજકોટ ખાતે તારીખ 22મી સપ્ટેમ્બરને શનિવારના રોજ બપોરના 3:30 થી 6:30 વાગ્યા સુધી અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને રાબી હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયું છે, જે અંગે વિગત આપવા સીએમ શેઠ સહિતનાઓએ અબતક મીડિયા હાઉસની ખાસ મુલાકાત લીધી હતી. રાજુ કોટાણી સાથે
હું તો વિક્રમ સાથે એટલે જનરલી મોસ્ટલી નીનું વધારે હશે. દામનગર શહેરમાં સખી મંડળ દ્વારા 16 આંગણવાડી કેન્દ્રની બહેનો અને વાલીઓ સાથે કુપોષણ અંતર્ગત આયોજિત રેલીનું નગરપાલિકા પ્રમુખ, વિવિધ વોર્ડના સદસ્યો, રાજકીય સામાજિક અગ્રણીઓની બહોળી સંખ્યામાં હાજર રહી આ કુપોષણ મુક્ત ભારત અભિયાન રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં દામનગરની કોડ નંબર 102 પર આયોજિત કુપોષણ અભિયાન અંતર્ગત રેલી વાનગી સ્પર્ધામાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને CDPO કાશ્મીરાબેન ભટ્ટે આપ્યું હતું. અમદાવાદ સ્થિત ઇન્વેન્સિબલ NGOમાં સંસ્થાના યુથ બ્રિગેડની અને LD કોલેજ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતી 9 વિદ્યાર્થીઓ દ્વારા દરિયા કિનારે સાચવો અને મહિલા સશક્તિકરણ યોજનાઓ અંતર્ગત 12-16 સપ્ટેમ્બર દરમિયાન હેતલ પટેલની માર્ગદર્શિકા હેઠળ દ્વારિકા સુધી સાયકલિંગ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું છે. અમે ઇન્વિન્સિબલ યુથ બ્રિગેડ દ્વારા યોજાયેલી ગર્લ સાયકલિંગ એક્સપિડિશનમાં ભાગ લીધો છે, જે દીવથી દ્વારકા સુધી છે. એનું થીમ છે સેવ ધી સી કોસ્ટ અને વુમેન એમ્પાવરમેન્ટ. અમે વહેલી સવારે સોમનાથથી માધવપુર માટે નીકળ્યા છે. પહેલો દિવસ અમારો હતો દીવથી સોમનાથ, જે 94 કિલોમીટર્સ હતો. આજનો બીજો દિવસ અમારો છે સોમનાથથી માધવપુર, જે 74 કિલોમીટર્સ અમે કવર કર્યું હતું. આજે અમે સ્ટે લીધો છે માધવરાયના મંદિરમાં અને કાલ વહેલી સવારે અમે પોરબંદર માટે નીકળી જશું. નેશનલ એન્ટરટેનમેન્ટ ચેનલ પર ચાલી રહેલા ડાન્સ દિવાને પ્રોગ્રામમાં રાજકોટની 14 વર્ષની માનસી ધ્રુવે શાનદાર દેખાવ કરીને 4 ફાઇનાલિસ્ટમાં પ્રવેશ કરીને ફરી એક વખત રાજકોટનું નામ રોશન કર્યું છે. આ પહેલાં પણ દેશની ટોચની ચેનલોના ડાન્સ પ્રોગ્રામમાં પણ પોતાનું કૌવત ઝળકાવી ચૂકેલી રાજકોટની માનસી ધ્રુવે પોતે મેળવેલી સિદ્ધિ બાદ હવે પોતાના અનુભવનો લાભ ડાન્સ શીખી રહેલા બાળકોને પણ આપશે. આ માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. 16 ડેટના મારું વર્કશોપ છે. સો હું રાજકોટના બધા જેટલા પણ ડાન્સના દીવાના છે એમને હું ઇન્વાઇટ કરીશ કે તમે લોકો મારા વર્કશોપમાં આવો અને વર્કશોપમાં બહુ મજા આવશે, બહુ બધી સ્ટાઇલ્સ કરશું. અને વર્કશોપ એવું નથી કે ખાલી મીન્સ નાના છોકરાઓ માટે કે ખાલી મોટા માટે, બધા માટે વર્કશોપ છે. અને જે ડાન્સ શીખતા હોય ના શીખતા હોય બધા માટે છે. સો આવજો બધા અને બહુ મજા આવશે, ધમાલ કરશો. કઈ રીતે, કઈ વિશેષ શું હશે આ વર્કશોપની અંદર? આ વર્કશોપમાં સ્પેશિયલ એ છે કે હું મારી સ્ટાઇલ તો શીખડાવીશ પણ હું બીજી બધી સ્ટાઇલ પણ શીખડાવીશ અલગ અલગ બેચીસમાં. સો અને બધાને ઇન્વિટેશન છે, જેને બી આવવું હોય, બધા એજ ગ્રુપ્સ, બધા. ખાસ ગોવિંદા અને માધુરી સાથે ડાન્સ કરવો એ ડાન્સના ગુરુ માનવામાં આવે છે અને તેમની સાથે તમે ડાન્સ કરીએ છે, શું કહેવાય? એકચ્યુઅલી માધુરી મેમ સાથે ડાન્સ કરવામાં હું બહુ નર્વસ હતી, બીકોઝ એ મારા આઇડલ છે અને બધા એમને MD કહે છે અને મારું નામ બી માનસી ધ્રુવ છે, તો બધા મને લિટલ MD કહે છે, છોટી માધુરી કહે છે. સો મને ખબર નહીં, બહુ નર્વસ ફીલ થતું હતું એમની સાથે ડાન્સ કરવામાં, બટ એક્સાઇટેડ પણ હું એટલી જ હતી કે હું આટલા મોટા મીન્સ જે ડાન્સના લેજન્ડ કહેવાય છે એમની સાથે હું ડાન્સ કરું છું. સો બહુ પ્રાઉડ ફીલ. શું ગોલ છે આગળ? આગળ મારે હજુ વધારે પ્રેક્ટિસ કરીને, હજી વધારે મહેનત કરીને મારે ડાન્સમાં આગળ જવું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા ચાલી રહી છે, જે અંતર્ગત યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રની વિવિધ 20 કોલેજના 70થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્સના મેમ્બર ચિંતલ રાવલ અને MPED હેડ જયદીપ ચૌહાણ સહિતનાઓ હાજર રહ્યા હતા. મારું નામ જોશી વિશાલ સૂર્યકાંતભાઈ અને હું GK CK બોસમિયા કોલેજ જેતપુર માં અભ્યાસ કરું છું TY BCOM માં અને હું છેલ્લા 2 વર્ષથી જુડો રમું છું અને આજે રાજકોટ યુનિવર્સિટીમાં રમવા આવ્યો છું અને ખૂબ સારું આયોજન છે અને ખૂબ મજા આવી અને ખૂબ અમારી કોલેજનો સપોર્ટ મળ્યો, બધા ફ્રેન્ડ્સનો સપોર્ટ અને હું ગોલ્ડ મેડલ જીતી ગયો છું અત્યારે. મારું નામ ચાવડા ત્રુસાલ મનસુખભાઈ
અને અત્યારે હાલમાં અમે જેતપુર કોલેજમાં જીકે સીકે બોસમિયા કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છીએ અને અમે ત્યાંથી 14-15 જણા આવેલા છે અહીંયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં જુડોની સ્પર્ધા માટે અને અમારા ફ્રેન્ડને પણ ખૂબ મેડલ મળ્યા અને મારે સિલ્વર મેડલ આવ્યું છે, બીજો નંબર આવ્યો છે અને તે બદલ અમારા દોસ્તોને બહુ ખૂબ ખૂબ આભાર કે અમને આટલો સપોર્ટ કર્યો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કે આભાર કે આવું જોરદાર બહુ આયોજન કર્યું. ફાલ્ગુન ઉપાધ્યાય લીંબડીથી આવું છું અને બોર્ડ ઓફ સ્પોર્ટ્સનો હું મેમ્બર છું. આજરોજ 15મી તારીખે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજોની 20 કોલેજ અને 75 વિદ્યાર્થીઓ જુડોની હરીફાઈમાં ભાગ લીધેલો અને ટુર્નામેન્ટ અત્યારે ચાલુ છે. ખૂબ સારી રીતના બધા વિદ્યાર્થીઓ તરફથી પ્રતિભાવ આવી રહ્યો છે, સરસ રમી રહ્યા છે અને થોડી વારમાં ફાઇનલના રિઝલ્ટ આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થોડા ટાઈમની અંદર ધીમે ધીમે બધા વિદ્યાર્થીઓને હોસ્ટેલની સાથે રહેવાની અને જમવા સાથેની વ્યવસ્થા કરીને બધા વિદ્યાર્થીઓને જે લોકો સ્પોર્ટ્સમાં આગળ છે એ લોકોને એવી રીતના કેમ્પ પણ કરાવવાની છે અને એ લોકોને ઉપર લેવલે ઇન્ડિયા લેવલે આગળ જાય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ રોશન કરવા એટલા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે. રાજકોટના હેમુગઢવી હોલ ખાતે રાજ્યકક્ષાના કલા મહાકુંભનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. રાજ્યકક્ષાના કલા મહાકુંભનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કલા મહાકુંભ 14, 15 અને 16 સુધી ચાલવાનો છે, જેમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો છે, જે વિશેની વધુ વિગત રમતગમત મંત્રી વીડી જાડેજાએ આપી હતી. મારું નામ ગુપ્તા જાગૃતિબેન મોલર. અમે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડીજે પટેલ કન્યા વિદ્યાલય નાની કડી ગામથી અહીંયા રાજકોટ મુકામે રાજ્યકક્ષાનો જે કલાકુંભ છે એમાં ભાગ લેવા માટે આવ્યા છીએ. અમે એની પાછળ ઘણો ટાઈમ આપ્યો છે, કારણ કે છોકરીઓને તૈયાર કરવી, એના કોસ્ચ્યુમ ડિઝાઇન કરવા, સંગીત બધું ઘણું બધું એની પાછળ અમે ટાઈમ આપ્યો છે અને અમે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. વિકાસની દરેક સીમાઓ દરેક ક્ષેત્રે આગળ વધતું જાય છે, એમાં પણ ખેલ અને કલા તેમાં ગુજરાત પાછળ ન રહે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભ આજે 40 લાખથી વધુ લોકો એમાં ભાગ લઈને પોતાના પરફોર્મન્સને ખૂબ સુંદર રીતે તાલીમ લઈને આગળ વધતા જાય છે, ત્યારે હવે આપણે ગોલ્ડ મેડલ અને અન્ય મેડલો મળતા થયા છે ઠેઠ ઇન્ટરનેશનલ સ્પર્ધાઓમાં અને આશા જાગી છે કે ઓલિમ્પિકમાં પણ છોકરાઓ જઈ શકશે. એવી જ રીતે ગયા વર્ષથી ગુજરાત કલા ક્ષેત્રે પણ ખૂબ આગળ વધે, મને આનંદ છે કે આ વખતે 4.5 લાખથી વધુ લોકોએ આ કલા મહાકુંભમાં ભાગ લીધો છે અને જે અંતર્ગત આજે ફાઇનલ રાઉન્ડ ભરૂચ અને રાજકોટમાં થઈ રહ્યો છે, જેમાં નૃત્ય, શાસ્ત્રીય સંગીત, વોકલ, સુગમ સંગીત, અલગ અલગ વાજિંત્રો, અલગ અલગ ડાન્સ એમાં કોમ્પિટિશનો થઈ છે અને આવનારા દિવસોમાં ગુજરાત કલા ક્ષેત્રે પણ ખૂબ આગળ વધશે અને ગુજરાતના કલા બધા કલાકારો એ ભારતમાં અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરશે. ગઈકાલ ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્યકક્ષા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે આનું રાજ્યકક્ષા કલા મહાકુંભ બીજો જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. ગઈકાલના રોજ લોકનૃત્ય અને સમૂહ ગીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું અને આજરોજ હાલ કથક, ભરતનાટ્યમ, સુગમ સંગીત, ભવાઈ અને આવી જુદી જુદી કુચીપુડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં જે લોકો વિજેતા થાય તેમાં સરકારશ્રી દ્વારા રોકડ પુરસ્કારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલું છે. આ જે કાર્યક્રમ છે 3 દિવસ ચાલવાનો છે, 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ. એમાં જે 4 પ્રદેશ ગુજરાત રાજ્યના 4 જે પ્રદેશ છે, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, આ 4 પ્રદેશના જે પ્રથમ દ્વિતીય વિજેતા જે કલાકારો થયા છે એની સ્પર્ધાનું આયોજન
ત્રણ દિવસ એમ ગઢવી હોલ ખાતે કરવામાં આવેલું છે. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝેન્ટ અબતક ડિલિશિયસ રસથાલ ઓનલી ઓન અબતક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. સેલવાસમાં રાજભાષા વિભાગ એવમ નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ દ્વારા હિન્દી પખવાડિયાની સમાપ્તિ દરમિયાન ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લીધેલ પ્રતિયોગીતાઓને પારિતોષિકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ નટુ પટેલ, રાજભાષા ઉપસચિવ કરણજીત વાડોદરિયા, એસપી શરદ દરાડે, પાલિકા અધ્યક્ષ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. आज का हिंदी दिवस का राजभाषा हमारी है, उसका जो प्रोग्राम सुधा सितम्बर को हमने रखा था, वो पूरा पखवाड़ा हमने 8 सितंबर से ही चालू कर दिया था और आज समापन था और बहुत ही अच्छी तरीके से ये प्रोग्राम रहा. हमने अलग अलग प्रतियोगिताओं में सबको इनाम दिए और प्रोत्साहित पुरस्कार से भी सम्मानित किया है. उसमें स्कूल के बच्चों, कॉलेज के छात्रों, अध्यापकों, टीचर्स, कर्मचारी वर्ग, पुलिस, IRPN, फॉरेस्ट, इन सब डिपार्टमेंट का भी बहुत ही अच्छा सहयोग रहा और इसमें पार्टिसिपेशन भी रहा. એન્જિનિયરિંગ ઉત્પાદન ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રાજકોટના ઉદ્યોગકારોને સંરક્ષણ ક્ષેત્રમાં સ્પેર પાર્ટ્સ કરવાની તક મળે તો તેના માટે થઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ અને અભ્યુદય ટેકનો ઇકોનોમિક કન્સલ્ટન્સી દ્વારા યોજાયેલા આ સેમિનારમાં એરફોર્મના પૂર્વ વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ, HAL કાનપુરના ચીફ ડિમીન મેનેજર દિનેશ ખારે, ઇસરોના ડિમીન વૈજ્ઞાનિકો અરુણ જાની, પંકજ સોની સહિત નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું. પ્રથમ તો અમારે આજનો આ જે સેમિનાર છે સંરક્ષણ વિષયનો, આ અમારો થર્ડ સેમિનાર છે. પ્રથમ બે સેમિનાર છે પ્રાઇમરી નોલેજ માટે હતા. અત્યારના સેમિનારની અંદર અમે આજે સંરક્ષણમાં માલ સપ્લાય કરવા માટે અને ઓર્ડર મેળવવા માટે કોન્સ્ટન્ટ પ્રોસેસ છે. રજિસ્ટ્રેશનથી લઈને તબક્કા વાઇઝ છે ને ફોલોઅપ કરવાનું રહેતું હોય છે. એટલે એ કેવી રીતે કરવું, એમાં જે કંઈ હેલ્પ જોઈએ એ કોણ કરશે, અમે અભ્યુદય ઇકોનોમિક્સ કન્સલ્ટન્ટ છે એમની સાથે ટાઈઅપ થયા છીએ અને એના મારફત ડિફેન્સમાંથી જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો આજે કાનપુરથી HAL એટલે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડના એન્જિનિયરોને ડિઝાઇન એક્સપર્ટ સ્પેર પાર્ટ સાથે અહીંયા આવે છે અને અમુક સ્પેર પાર્ટ અહીંયા ડેવલપ કરવા માગે છે. ભવિષ્યમાં જે આપણે રફાલ જે અત્યારે ચાલે છે, રફાલ પ્લેન આપણે અહીંયા બનાવવાના પ્રોગ્રામમાં છીએ, એમાં પણ રાજકોટનો હિસ્સો રહે એટલા માટે એ ઉદ્દેશથી અમે સંરક્ષણ ક્ષેત્રે જે કાંઈ જરૂરિયાતો હોય એન્જિનિયરિંગ માલસામાનની એ રાજકોટમાં ડેવલપ થાય એના માટેના સેમિનારો કરી રહ્યા છીએ. એના માટે જ આ એકચ્યુઅલી શરૂઆતમાં અમે જ્યારે બે સેમિનાર કર્યા ત્યારે લોકોને ખાલી એક જાગૃતિ જ લેવા હતા. ત્યારે એમ હતું કે ભાઈ ડિફેન્સ આમાં શું છે કે આપણે અત્યાર સુધી એક ગુજરાતીઓ માટે એક મહેણું હતું કે ડિફેન્સમાં આપણી હાજરી ઓછી છે ગુજરાતીઓ માટે. તો એ આ એક તક એવી આવી છે કે ડિફેન્સમાં આપણી હાજરી ઊભી થઈ શકે, કારણ કે આપણે ટેકનોક્રેટ છીએ. તો એ ટેકનોક્રેટ તરીકે આપણે હાજરી આપણી પુરાવી શકીએ એના માટે આ એક ઉત્તમ સ્ટેપ છે. અને એના માટે જ પહેલી જે બે સેમિનાર કરી હતી ત્યાર પછી એક અહીંથી આખું બરોડા ડેલિગેશન ગયું હતું. બરોડા જે ડિફેન્સવાળાએ જે એક્ઝિબિશન રાખ્યું હતું એમાં બધા જ પ્રોડક્ટ્સ અને સેમ્પલ્સ બધા લોકો જોયા. હવે આપણે પહોંચ્યા છીએ ખરેખર શું કરવાનું છે. અત્યાર સુધી આપણે સમજણ લીધી તો એ સમજણના સ્ટેપ માટે જ આ રજિસ્ટ્રેશનનું કે જે હેલ્પડેસ્ક છે એ હવે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન જ થઈ જશે. ચાપરડામાં સંત મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિરમાં મોટિવેશન સ્પીકર સંજયભાઈ રાવલ દ્વારા પ્રતિભા સદૈવ પુરસ્કૃત હોય છે, જો પરિશ્રમ આયોજનબદ્ધ કરેલ હોય તો વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ તકે પૂજ્ય બાપુએ સર્વેને આશીર્વચન પાઠવ્યા હતા. મુક્તાનંદ બાપુના
સરસ મજાના સંકુલમાં. પહેલાં તો એમ થયું કે બહુ મોડો આવ્યો, પણ જાગ્યા ત્યાંથી સવાર. સાધુ સંતો આવું શિક્ષણનું કામ કરે અને સમાજના છેલ્લા વર્ગના લોકો, સૌથી નીચલા વર્ગના લોકો, ભણવામાં બહુ હોશિયાર ના હોય એવા લોકો માટે સરસ મજાનું કામ કરે ત્યારે બહુ ખુશી થાય. શિક્ષણમાં સાધુ સંતોનો રોલ બહુ જ મહત્ત્વનો છે અને આધ્યાત્મિકતા અને ભૌતિકવાદને સાથે લઈને જીવન મસ્ત જીવી શકાય છે એવો મેસેજ આ સંસ્થા આપે છે. એટલે ખાસ હું આજે અહીંયા આવ્યો છું, 16 તારીખે ફરીથી આવવાનો છું. મારું જે સ્વપ્ન છે કે કેવી સ્કૂલ કોલેજો હોવી જોઈએ એ દિશામાં ઓલરેડી 17 વર્ષથી અહીંયા કામ થઈ રહ્યું છે એ જાણીને બહુ ખુશી થઈ. એટલે ફરીથી પાછો અહીંયા ચોક્કસથી આવીશ અને તમારા માધ્યમથી લોકોને કહું છું કે બાળકો જો બહુ ભણવામાં હોશિયાર ના હોય તો શોધી કાઢો કે એ શેમાં હોશિયાર છે અને એની અંદર એને મહેનત કરો તો કદાચ આજના ડૉક્ટર ઇજનેરોની લાઇનમાં એ પૈસા કમાઈ શકશે, જીવનને પણ મસ્ત જીવી શકશે. થેન્ક યુ. મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ મોરબી સંચાલિત સંસ્કાર બ્લડ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા અને જીપીએસસીની તાલીમ લેતા યુવક યુવતીઓએ રક્તદાન કર્યું હતું. આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને પરવડે તે માટે સ્વામિનારાયણ સંસ્કારધામ મોરબી અને મોરબી પોલીસ દ્વારા નિઃશુલ્ક જીપીએસસીના ક્લાસ શરૂ કરાયા હતા. આ તાલીમને 2 માસ પૂરા થવા આવતા તાલીમાર્થીઓએ ગુરુદક્ષિણાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ કર્યું હતું. આ તકે સત્સંગ સ્વામીએ પ્રવચન તાલીમાર્થીઓ સહિત સૌને આશીર્વચન પાઠવ્યા હતા. મોરબી જિલ્લા પોલીસ વડા તરીકે અમે પહેલ લઈને જે મોરબી શહેરના, ખાસ કરીને જે મોરબીના અંતરિયાળ ગામોના, મોરબીના તાલુકાઓના સ્ટુડન્ટ્સ છે, જે લોકોને કોચિંગ, સારા કોચિંગની, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવા માટે ફેસિલિટી મળતી નથી અને એ લોકોને મોરબીથી દૂર રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ જવું પડે છે, એ તમામ લોકો જે ગરીબ વર્ગના લોકો છે અહીંયા મોરબીમાં રહીને જ તૈયારી કરી શકે અને મોરબીના અને મોરબીની આજુબાજુના અન્ય તાલુકાઓના, ગામડાના લોકો અહીંયા આવીને તૈયારી કરીને મોરબી શહેરમાંથી જ DYSP, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, સેક્શન ઓફિસર જેવી ઊંચી જોબ મેળવે, સરકારી નોકરી મેળવે અને મોરબી જિલ્લાનું નામ રોશન કરે એવી એક અમારી શુભેચ્છા છે. અને એ અનુસંધાને આ GPSC Class 1-2 સેમિનારનું આયોજન, ક્લાસીસનું આયોજન કરેલું છે. ગામી અને અમે GPSC Class 1-2 તૈયારી કરી રહ્યા છીએ અને આ કાર્ય રહ્યું એ મોરબી જિલ્લા પોલીસ અને TTC એકેડેમી દ્વારા ચલાવવામાં આવે છે અને ફ્રી સેવા ચલાવવામાં આવે છે, સાવ કંઈ પણ ફી લીધા વિના, અને બધું જ મટીરિયલ અહીંથી આપવામાં આવે છે. અમે જે અહીંયા ક્લાસીસ માટે આવી છીએ એકદમ નિઃશુલ્ક છે અને જે જરૂરિયાતમંદ બાળકો હોય, જે મોટા બહુ એવા ક્લાસીસ હોય છે ત્યાં એટલી બધી ફી ભરીને જતા હોય છે, તો અહીંયા એટલી બધી એમ રાહત રહે છે અમને ક્લાસીસ માટેની. આમ એમ કહેવાય કે વધુમાં વધુ ફી બહુ 25,000-30,000 એટલી બધી ક્લાસીસમાં હોય છે અને અહીંયા એટલું બધું છે નહીં એમ, એટલે અમને અહીંયા સારું છે એમ ભણવામાં ને બધી રીતે. ભેંસાણ તાલુકાના મેંદપરા ગામે ગુજરાત સરકાર દ્વારા આયોજિત 4th તબક્કામાં કાર્યક્રમની ઉજવણી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં વ્યક્તિલક્ષી રજૂઆતોનો નિકાલ સ્થળ ઉપર કરવામાં આવ્યો હતો, જેમાં તાલુકા કક્ષામાં તમામ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં મામલતદાર કચેરીના પુરવઠા શાખા, ATVT મહેસૂલ શાખા, આધાર કાર્ડ શાખાઓ તેમજ તાલુકા પંચાયત કચેરી, સરપંચ તથા ઉપસરપંચે તથા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના જેતપુર શહેર તેમજ તાલુકાના જુદા જુદા 26 જેટલા મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન જ ભગવાન પરના ચાંદીના છતરો તેમજ આભૂષણોની ચોરી કરીને લોકોની લાગણી દુભાવવાનું કામ કરનાર તસ્કરોની બેલડીને નાયબ પોલીસ અધિક્ષક અને જેતપુર તાલુકા પોલીસે CCTV ફૂટેજના આધારે ઝડપી પાડી હતી. પોલીસ તંત્રે બેલડી પાસેથી 157 ચાંદીના છતર તેમજ ચાંદીના જુદા જુદા 24 આભૂષણો અને સોનાના 9 દાગીના કિંમત રૂપિયા 1,76,000 મુદ્દામાલ કબજે કર્યો. આ બેલડીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ 2 વાહનની અંદર દિવસે વોચ કરી અને રાત્રિના સમયે આ લોકો મંદિરોની ઉપર ત્રાટકી અને મંદિરોમાંથી કિંમતી દાગીના, ચાંદીના છત્ર, મતલબ લોકોની લાગણી દુભાય એવા તમામ પ્રકારના આ લોકો કૃત્યો કરતા હતા. જે આજે ટોટલ 1,76,000 મુદ્દામાલ, સોનાના 157 છત્ર અને સોનાના ચાંદલા, એના ભાલા વગેરે જે સોનાના મુદ્દામાલ ગયા હતા એ મુદ્દામાલ પોલીસે તપાસ કામે અમારા રાજકોટ ગ્રામ્યની ટીમે
રિકવર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ભેંસાળ તાલુકામાં ખૂનખાર દીપડાના આતંકથી ભયનો માહોલ સર્જાયો હતો, જેથી દુધાળાના ખેડૂતે વન વિભાગને પાંજરું મૂકવા લેખિત જાણ કરી હતી, જેને લઈ વન વિભાગ દ્વારા બે દિવસ પહેલા પાંજરું મૂકવામાં આવ્યું હતું અને વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ જતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. ને અમારી આજુબાજુના વિસ્તારમાં દીપડો બહુ રંજાડ કરતો હતો ને અવારનવાર ટૂંકમાં કૂતરા ઉપાડી જતો, નાના નાના વાછરું ઉપાડી જતો. ફોરેસ્ટ ખાતાને જાણ કરવાથી એ લોકોએ અહીંયા પિંજરું મૂક્યું ને આજરોજ એક જનાવર ટૂંકમાં એક દીપડો અંદર પુરાઈ ગયેલો છે ને અમને થોડીક શાંતિનો શ્વાસ મળે. જામનગર પોલીસની ગુનાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી જાણે માઠી બેઠી હોય તેમ લાગી રહ્યું છે. એક હત્યાનો ભેદ માંડમાંડ ઉકેલાય છે, ત્યાં તો બીજી હત્યાનો બનાવ પોલીસને દોડતો કરી દે છે. રક્ષાબંધનને દિવસે શંકર ટેકરીમાં હત્યા, ખંભાળિયા ગેટ નજીક તબીબના બંગલામાં થયેલ હત્યા અને ચોરી નાદેડી નજીક દલિત યુવકની હત્યા, તો બર્ધન ચોકમાં થયેલ હત્યાનો ભેદ ખુલવાનું હજુ તો તાજું જ છે, તો ફરી એક વધુ હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે જામનગર ઠેબા ચોકડી નજીક ધનિષ રેસિડેન્સી પાસે આવેલ વાડી વિસ્તારમાં લક્ષ્મીબેન પટેલ નામના વૃદ્ધાની ચોરીના ઈરાદે હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ હત્યા નિપજાવી વાડી વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શરદ સિંધલ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ FSL અને ડોગ સ્કોડની મદદથી વૃદ્ધાના હત્યારાને શોધી કાઢવાના પ્રયત્નો પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. એક 65 વર્ષના બેન છે એમની, લક્ષ્મીબેન, અને એમના દીકરા છે ત્યાં રહેતા હતા. અને બંને જણા રાત્રિના દરમિયાનમાં ઘરમાં સૂતા હતા, તે દરમિયાનમાં કોઈ ગરફોડ કરવાના ઈરાદે ત્યાં અંદર માણસો પ્રવેશ કર્યા હતા અને તે દરમિયાનમાં તેમના હાથમાં કંઈક છરી જેવો કે હથિયાર વગેરે હતું, જેથી એમના દીકરા બીજા રૂમની અંદર જતા રહ્યા અને આ માજીને ખેંચીને બહાર લઈ ગયેલા હતા અને બૂમો પાડવામાં આવેલી. અને સવારમાં આ જે બેન છે એમની એક ડેડ બોડી મળેલ છે અને હાલમાં અમે તપાસ પણ ચાલુ છે અને એક અત્યારે હાલમાં FSL પણ ત્યાં અમે મોકલેલ છે. FSL આવી ગઈ છે, ડોગ સ્કોડ આવી ગયા છે, એ રીતે તપાસ ચાલુ છે અને ખાસ કરીને ગરફોડ કરવાના ઈરાદેથી જ કોઈ આ કૃત્ય કરેલું હોવાનું ચોક્કસ અનુમાન છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં પરવાદીરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે મહાવીર સ્વામી અને તપસ્વીઓની નીકળેલ ભવ્ય શોભાયાત્રાએ નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. નગરમાં ભરાતા પાંચિયાના મેળાનો લોકોએ આનંદ માણ્યો હતો. શોભાયાત્રામાં ચાંદીના રથમાં પધરાવેલ મહાવીર સ્વામી, ચાંદીમાં કંડારેલા મા ત્રિશલાજીને આવેલા 14 સ્વપ્નોના સ્વરૂપો, ભગવાન મહાવીર સ્વામીના ગુણગાન ગાતી ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પર્વ પર્યુષણમાં 8 દિવસ વ્યાખ્યાન કલ્પસૂત્રનું વંચન થાય છે. એકમના દિવસે 14 સ્વપ્નના બોલી બોલાય છે, 14 સ્વપ્નની બોલી બોલાય છે અને પારનું ઝુલાવવામાં આવે છે. ત્રિશલા માતા એ પારનું ઝુલાવે છે અને પાંચમના દિવસે એ શોભાયાત્રામાં ત્રિશલા માતાના આવેલ 14 સ્વપ્ન અને પારનું રથયાત્રામાં શોભાયાત્રા તરીકે ઘોડામાં નીકળે છે, રથ ઘોડા બગી. જ્યારે સેલવાસમાં પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રા જૈન દિરાસરથી કરવામાં આવી હતી. આ પર્વ દરમિયાન જૈન સમાજ દ્વારા ઉપવાસ તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈનેતરો હાજર રહ્યા હતા. કે પરમાત્મા મહાવીર કા યે શાસન મેં હમારે યહાં પર્યુષણ પર્વ કે 8 દિન હોતે હૈ. 8 દિન હમારા આરાધના, ત્યાગ, તપ और अहिंसा का, क्षमा का मार्ग पर चलने का ये त्यौहार होता है. 8 दिन की ये भक्ति में हमारा 8वां दिन जो होता है वो सवन सरी उसको हम कहते हैं. वहाँ पे सर्व जीवों को, 84 लाख योनि के सर्व जीवों को हम क्षमापना देते हैं, वो हमें क्षमापना देते हैं. हमारा दिल से हुई कोई भी भूल, उनके प्रति हुई कोई भी उनकी अवहेलना, उनका हुआ अपमान, उनके दिल की हुई लागणी, दुबई हुई लागणी को हम क्षमा मांगते हैं. और भगवान महावीर यही कहते हैं, सत्य, अहिंसा, करुणा और प्रेम के मार्ग पर चलने वाला जैन धर्म का इतिहास हमारा अमर है. और हमारी परमात्मा की दी हुई इस प्रेरणा को अगर समग्र विश्व साक्षात्कार कर ले तो इस संसार हमारे यहाँ 30-30 उपवास किया है बिना पानी पिए हुए, वो भी आज अच्छे से पढ़ रहे हैं. ये परमात्मा की कृपा ही हो सकती है.
इसके से और क्या हो सकता है। परमात्मा की कृपा को हम साथ में ले चलते हुए सद्भावना बहाते हुए आज हमने पूरे नगर में परमात्मा का वरवरा निकाला। इसके बाद समस्त जैन समाज हमारा यहाँ आप देख रहे हैं महाप्रसाद जिसको हम स्वामी वात्सल्य कहते हैं इसका लाभ लेंगे और यही भावना बहेंगे ये परम कृपा परमात्मा सबको सब बुद्धि दे। गणेश उत्सव पर्व निमित्ते मुख्यमंत्री विजयभाई रूपाणीए राजकोटमां विविध पंडालोनी मुलाकात लई पूजा अर्चना करी बापानी आरतीनो लाभ लीधो हतो। जे अंतर्गत राजकोटना जेके चोक खाते जीवंतिकानगर राजकोट पोलीस हेडक्वार्टर चंपकनगर त्रिकोणबाग शास्त्री मैदान भूदेव सेवा समिति खाते मुख्यमंत्री विजयभाई रूपाणी अने तेमना पत्नी अंजलिबेन रूपाणीए बापानी आरती करी गुजरातना सर्वांगी विकास माटे प्रार्थना करी हती। कई वक्ते हुं आवेलो खूब वरसाद पड़ेलो छता आरती करी थी बधा खूब पलड़ी गया था। आ वक्त खूब मोटी संख्या में लोग है अने गणेश भगवान की आरती करी है। गणेश सार्वजनिक उत्सव ए एकता उत्सव है बधा समाज साथे मड़ी ने अने गणेश एवा भगवान है कि दरेक संप्रदाय दरेक नाती जाति पहलू शुभ काम श्री गणेशाय नमः थी शुरू करता हो गणेशन पहलू स्थापन थतु हो गणेशना આપણે મહોત્સવમાં ભગવાન ગણેશ ગુજરાત ઉપર ખૂબ એમની કૃપા વરસે અને આપણે બધા ખૂબ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરીએ બધા ગુજરાતીઓ ખૂબ સુખી થાય એવી પ્રાર્થના કરી છે। પોલીસ હેડક્વાર્ટરમાં દર વર્ષે ગણેશ પ્રતિષ્ઠાન થતી હોય છે ઉત્સવ મનાતો હોય છે પણ આ વખતે ખૂબ આનંદથી અને ખૂબ ઉમંગથી અલગ અલગ થીમ સાથે આ ઉત્સવને જોડવામાં આવ્યો છે। રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ઉપર ભૂદેવ સેવા સમિતિ દ્વારા છેલ્લા 9 વર્ષથી આ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। રાજકોટ કા મહારાજા આજના દિવસે ગુજરાત રાજ્યના લોકલાડીલા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દાદાના આશીર્વચન લીધા આરતીનો એમના હસ્તે સહપરિવાર આરતીનો લાભ લીધો અને બહોળી સંખ્યામાં આવેલ ધર્મપ્રેમીઓ રાજકોટની જનતા વિજયભાઈ રૂપાણીને જય જય પરશુરામ હર હર મહાદેવના નાદ સાથે વધાવી લીધા। ગણપતિના પરિવાર છે અમે સાથે રહીના પરિવાર કરીને આજે અમને હતું કે અમે આમંત્રણ આપીએ વિજયભાઈજીને જે આટલા ટાઈમમાંથી એનો કાઢીને અમારી પાસે આવે છે તે અમારા માટે થઈને બહુ મોટું મહત્ત્વ છે કે અમારું ગણાય છે કે અમારું મહત્ત્વ આટલા ગણપતિના ઉત્સવમાં અમારું ફર્સ્ટ આવે છે અમે બહુ ગણાઈએ છીએ બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ। છેલ્લા 9 વર્ષથી તત્ફલિયા મિત્ર મંડળ દ્વારા યુરાશી ચુડાસમા અને એમની ટીમ દ્વારા આયોજન થાય છે। ગત વર્ષે પણ આદરણીય મુખ્યમંત્રી અને અમારા લોકલાલીલા ધારાસભ્ય ગણપતિમાં ઉપસ્થિત હતા અને આ વર્ષે પણ અમને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા છે। 10-10 દિવસ ગણપતિની ભાવવંદના કરવામાં આવે છે, સત્યનારાયણ ભગવાનની કથા, ત્યારબાદ ભક્તિ સંધ્યા, અન્નકૂટ દર્શન, આ દરેકનું આયોજન પણ અમે 10 દિવસ દરમિયાન કરીએ છીએ। દર વર્ષે આશરે 50-60 હજાર લોકો આ ગણપતિજીના દર્શન કરતા હોઈએ છીએ। સાંજના સમયે ભક્તિ સંધ્યા હોય છે, અન્નકૂટ દર્શન હોય છે, સત્યનારાયણ ભગવાનની કથા પણ આગામી સમયે આયોજન કરવાના છીએ યશપાલસિંહ ચુડાસમા। આપને ખ્યાલ જ છે કે 7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ અમે અને આજના દિવસે અમારા માટે અવભાગ્યની વાત છે। જ્યારે આજી ન્યારી હતું ખાલી અને તોય આપ્યું પાણી રૂપાણી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે ભાગ્ય વિધાતા મહાઆરતી આજે રાજકોટના રાજાના આંગણામાં કરવાના છે ત્યારે વિજયભાઈ અહીંયા સંબોધન કરશે બધા ભાવિકોને દર્શનાર્થીઓને ખૂબ ખૂબ વધાવશે કે ભાઈ ફરી પાછું આપણે સરસ મજાના આવતા વર્ષે મંગલ પ્રવેશ કરે દાદા અને વિસર્જન થાય। કાર્યક્રમની રૂપરેખામાં તમને કહેવા જાઉં તો આજના દિવસમાં સૌરાષ્ટ્ર નહીં ગુજરાત નહીં ભારત દેશમાં જે વખણાય છે એવું આદિવાસી નૃત્ય છે, એવી જ રીતે ભારત દેશમાં વખણાય એવા આપણા શિવતાંડવ છે, ત્યારબાદ 900 ફૂટ લાંબી અમરનાથ યાત્રા છે, ભસ્મેશ્વર યાત્રા છે, શ્રીનાથજીની ઝાંખી છે, હાસ્યનો હલવો છે, ઘણા બધા અવનવા એવા કાર્યક્રમો રાજકોટના રાજાના આંગણામાં કરતા રહેતા હોય છે। તૈયારીઓમાં તો અમે આના માટે રોજના 25,000-30,000 પબ્લિક માટે બેસવાની વ્યવસ્થા, આવવા જવાની વ્યવસ્થા, ઇન આઉટ બે એમને સુશોભિત લાગે એવી વ્યવસ્થા કરવા માટે 3 મહિનાથી વધારેની અમારે સમય આમાં લાગતો હોય છે। અમારી 285 જણાથી વધારેની કમિટી આમાં કામ કરતી હોય, પ્રસાદ સમિતિ છે, સ્ટેજ સમિતિ છે, સાંસ્કૃતિક કમિટી છે, ગ્રાઉન્ડ સમિતિ છે, ચપ્પલ સમિતિ છે, ઇવન પાર્કિંગ સમિતિ છે, પ્રસાદ સમિતિ છે, આવી અવનવી કાર્યક્રમ માટે સમિતિ બનાવીને અમે 15-15 થી 20-20 છોકરાઓ આમાં બાંટતા હોય છે। આશીષ વાગડિયા, રાજકોટ, ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટ। જ્યારે રાજકોટમાં આમ્રપાલી ફાટક પાસે વિશાલ મહારાજ જોશીને ત્યાં ભગવાન ગણપતિની 5 દિવસ માટે સ્થાપના કરવામાં આવી છે। આ પાંચ
દિવસીય ગણેશોત્સવ દરમિયાન આરતી સહિતના બીજા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તકે બાપાના દર્શનનો બહોળી સંખ્યામાં ભક્તજનો લાભ લીધો હતો. શ્રી ગણેશાય નમો. વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સૌપ્રભમ નિર્વિઘ્નમ કુર્મદેમ શ્રી મહાગણપતિ નમો. શ્રી ગણપતિ મહારાજ કી જય. મારું નામ વિશાલ બાબુરાવ જોશી છે. હું 7 વર્ષથી રાજકોટમાં સ્થાપના ગણપતિની કરું છું અને 5 દિવસના ગણપતિ હું બિરાજમાન રાખું છું અને આજે સાંજે ભજન પણ રાખું છું અને રોજના કાર્યક્રમો 5 દિવસ સુધી કંઈ ને કંઈ કાર્યક્રમ રાખું છું. જ્યારે દર વર્ષની જેમ ઓખા સર્વોદય મહિલા ઉદ્યોગના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન સોમૈયા પરિવાર દ્વારા જૂના ખોડિયાર મંદિરે, ગોકાણી પરિવાર દ્વારા દરિયાકાંઠે આવેલ મોટી ખોડિયાર મંદિરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જેની નિવાસ સ્થાનેથી ગણેશ સવારી એક સાથે નીકળી હતી, જેમાં મહિલાઓ સાથે યુવાનો પણ ઉત્સાહભેર સવારીમાં જોડાયા હતા. તેમજ ઉપલેટામાં શહેરના જીરાયાકાર રાજાની સાંતલ ગ્રુપ દ્વારા વાજતે ગાજતે સ્થાપન કરવામાં આવ્યું હતું અને સવાર સાંજ દુંદાળા દેવ ગણપતિનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરાજીના દરેક વિસ્તારની જેમ જમનાવડ રોડ પર જય સરદાર યુવા દ્વારા ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરી અને એક ગુફાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન ગણપતિ, શંકર, રામ, શ્રીનાથ અને ભગવાનની મૂર્તિ તથા દેવ દાનવ અને ભારત માતા તથા અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવી છે. આ તકે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાના હસ્તે ગુફાને ખુલ્લી મૂકવામાં આવી હતી. તેમજ સેલવાસમાં વિવિધ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ ગણેશોત્સવ દરમિયાન શહેરના સાંસદ નટુભાઈ પટેલ, પૂર્વ સાંસદ મોહન ડેલકરે વિવિધ પંડાલોની મુલાકાત કરી મહાઆરતી તેમજ પૂજા અર્ચના કરી હતી. होती है सेलवासा पिपरिया में और यहाँ पे गणेश भाई हमारे साथ हैं जो गणेश भगवान के बहुत भक्त हैं और सेलवासा से हमारे साहब भी आए हुए हैं पुलिस विभाग में जो उनका जॉब है और हम भी मतलब इलाहाबाद में पूजा दी जाती है. मद्रास से आते हैं अरे बाजा वाले और मतलब कि कार्यक्रम वाले पूरे लाइट जितनी व्यवस्था की गई सब मद्रास से की गई है और यहाँ पर काफ़ी दूर से लोग आते हैं વલસાડ વાપી ગુજરાત ઇધર સે ભી સબ લોગ બહુત લોગ યહાં પે આતે હૈ ઓર દર્શન કરકે જાતે હૈ. 8:30 બજે આરતી કા પ્રસ્થાન હોતા હૈ ઓર મોર્નિંગ મે ભી આરતી કા પ્રસ્થાન 8:30 બજે ઓર ઇવનિંગ મે ભી આરતી કા પ્રસ્થાન 8:30 બજે. હાલ હિન્દુ ધર્મનો ગણેશ ઉત્સવ અને મુસ્લિમ ધર્મનો મહોરમનો તહેવાર લોકો ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં હોસ્પિટલ ચોકમાં આ મહોત્સવ દરમિયાન કોમી એકતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. એક તરફ હોસ્પિટલ ચોકકા રાજા ગણપતિજીની મૂર્તિની બાજુમાં જ મહોરમ નિમિત્તે ન્યાજે હુસેન સબિલ કમિટી દ્વારા શરબત, પાણી વગેરેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હિન્દુ મુસ્લિમ સાથે મળી તે બંને તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. નિયાજે હુસેન છબીલ કમિટી અને હિન્દુ મુસ્લિમ એકતા કમિટી. આપણે જ્યારે વાત કરીએ તો અત્યારે મુસ્લિમ ધર્મનો પણ અત્યારે તહેવાર છે અને હિન્દુ ધર્મમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અત્યારે આપણે બંને સાથે ઉજવણી કરવામાં આવે છે તો શું કહેશો? આ તો બહુ ખુશીનો એમ કે કહેવાય કે કોમી એકતા એક રાજકોટથી મિસાઇલ થાય કે અમારે બાજુમાં પંડાલ છે, બાજુમાં અમારે જે નિયાજે હુસેન કમિટી બે હળીમળીને કરી છે અને સાંજે જે 8:30 જે આરતીનો સમય થાય ત્યારે અમારે અહીંયા 26નો ટેપ બંધ કરી દઈએ, પછી જે પૂરું થાય પછી કવલીનો કાર્યક્રમ થતો એટલે બે સાથે મળીને કરી, બાજુમાં પણ કાંઈ શરબતમાં જો કોઈ વ્યક્તિઓ ઓછા પડતા હોય જો સાંજે શરબતનું વિતરણ ચાલુ હોય તો અમારા પંડાલમાંથી છોકરા આવીને બધા અમારે એકાબીજા સાથે મળી અને શરબતનું પણ આયોજન કરીને પીવડાવતા હોય છે. આપને વાત કરવામાં આવે તો આપણે હિન્દુ ધર્મનો જ્યારે ગણપતિ ઉત્સવ છે ત્યારે તમારી બાજુના જ માં આપણે મુમેડિયનનો પણ તહેવારનું ઉજવણી કરવામાં આવે છે, તો સાથે મળીને આપ કરો છો તો કેવું લાગી રહ્યું છે? અમને બહુ ખુશી છે કે ભાઈ આ એક કોમી એકતામાં જળવાઈ રહે અને સાથે મળીને આ બે ધાર્મિક કાર્યક્રમો જે ઉજવે છે એ બહુ સરસ કામ છે અને છોકરાઓ પણ મળીને કામ કરે છે. જ્યારે અમારે આ પંડાલ નાખવાના હતા ત્યારે અમે સાથે મળીને બે જગ્યામાં કે ભાઈ આ બાજુ તમે ને આ બાજુ અમે એટલે સંપીને કામ કરે છે. આ ધાર્મિક ઉત્સવ ઉજવવાની સંપીને કામ કરવાથી બહુ આનંદ અને ઉત્સવ પણ સારી રીતે ઉજવાય અને ધાર્મિક લાગણી અમને જળવાઈ રહે
બહુ ખુશી થાય છે. રાજકોટની કોટક સ્કૂલમાં અનોખું ગણેશ વિસર્જન જોવા મળ્યું હતું. રાજકોટની કોટક સ્કૂલ ખાતે ગણપતિ મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા ખેતરની માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ પર્યાવરણને નુકસાન ન પહોંચે તે હેતુથી ગણપતિની મૂર્તિને પાણીની ડોલમાં વિસર્જન કરી તે પાણીને શાળાના દરેક છોડમાં પીવડાવીને પર્યાવરણ સુરક્ષાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પ્યોર કુદરતી માટીના જ ગણપતિ અમારા વિજ્ઞાન પ્રવાહના ફિઝિક્સ વિષયના શિક્ષક ભુવા સાહેબના માર્ગદર્શન નીચે 11 સાયન્સની વિદ્યાર્થીની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ગણપતિ દાદાનું સ્થાપન પણ કર્યું છે અને આજે જ્યારે વિસર્જન છે ત્યારે આ ગણપતિ દાદાને અમે એક પાણીની બાલટીમાં વિસર્જન કરી અને એ માટીનું પાણી અમારા શાળાના પ્રાંગણના જુદા જુદા વૃક્ષોને પાવામાં આવ્યું છે અને આ રીતે વાતાવરણમાં કોઈ પ્રકારનું પ્રદૂષણ ન ફેલાય, કલર કે બીજા કોઈ કેમિકલ્સ પાણીમાં ન આવે તો એ રીતે વિસર્જન કરી અને અમે ઇકો ફ્રેન્ડલી ગણેશ ચતુર્થીની ઉજવણી અમારી શાળામાં કરી છે. હુસ્કાન છે એમને એમ એવી ઈચ્છા વ્યક્ત કરી કે ભાઈ આ મૂર્તિ અમારે અહીંયા જ બનાવી છે, અહીંયા એની સ્થાપના કરવી છે, અહીંયા અમારે આરતી ઉતારવી છે અને અહીંયા જ અમારે એનું વિસર્જન કરવું છે. એટલે અમે તો બહુ ખુશ થઈ ગયા કે ભાઈ આ બહુ સારી વાત છે. એક પર્યાવરણને ફાયદો થાય એવી પણ આ પ્રવૃત્તિ છે અને એક ધાર્મિક વાતાવરણ ઊભું થાય એવા પ્રકારની આખી પ્રવૃત્તિ છે. બીજું કે અમે અહીંયા જે આ મૂર્તિ બનાવી છે એની અંદર કોઈ પણ પ્રકારની બીજા મટીરિયલનો ઉપયોગ કરેલો નથી. ખેતરની કાળી ફળદ્રુપ માટીને જ ઉપયોગ કરેલો છે. કોઈ પણ પ્રકારના ટ્રેનિંગ વગર કે વર્ક ફંક્શન વગર આ આખી મૂર્તિ અહીંયા જ બનાવવામાં આવેલી છે. આ વિદ્યાર્થીઓ મૂર્તિ છે અહીંયા બનાવી અને એની સ્થાપના કરી એને આરતી ઉતારતા અને આજે એનું વિસર્જન કરી. વિસર્જનમાં આપણે અહીંયા જે અત્યારે આ એક પવિત્ર પાણી તૈયાર થયું છે એ બધા જ ઝાડને અમે પાઈ દેવાના છીએ. રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે સરસ્વતી વિદ્યા મંદિરના યજમાન પદે ભારતીય શિક્ષણ સેવા સમિતિ આયોજિત પ્રદેશ વિદ્યા ભારતી મેધાવી છાત્ર અલંકરણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યા ભારતી સંસ્થા બાળકોને શિક્ષણ, સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર સેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવે તેવું જણાવ્યું હતું. એ વિષય લઈને હતો અને આજે બપોરે પણ વિદ્યા ભારતી કે જે વિદ્યા ભારતી પણ સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય સંસદ સંઘના મૂળભૂત વિચારો અને હિન્દુ સમાજનું સંગઠન અને એના વ્યાપને વધારવા માટે અલગ અલગ ક્ષેત્રોમાં જે કામગીરી થઈ રહી છે એમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યા ભારતી જે કાર્યરત છે આજે એમાં પણ મારે ઉપસ્થિત રહેવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઋષિ પંચમી એટલે ભૂતકાળમાં જ્યારે આપણે આપણો ઇતિહાસ વાગોળીએ છીએ, આપણા ઇતિહાસની પ્રશંસાઓ આપણે સાંભળીએ છીએ ત્યારે એ ઋષિ પરંપરા, એ ઋષિઓના આશ્રમો કે જ્યાં આગળ રાજા પોતાના પુત્રોને પણ અભ્યાસ માટે મોકલતા હતા અને લોકો પણ આ આશ્રમમાં પોતાના દીકરા દીકરીને મોકલીને આશ્રમમાં ગુરુકુલ પદ્ધતિ અને એના આધાર ઉપર એ બધા તેજસ્વી બાળકો બને એટલા માટે આ ઋષિ પરંપરાઓમાં આશ્રમનું મહત્વ હતું. હવે એક નજર કરીએ આજના ફટાફટ ન્યૂઝ પર. અંબાજીમાં પ્લાસ્ટિક પ્રતિબંધનો મુદ્દો ઉગ્ર બન્યો. વેપારીઓએ રોડ પર સળગાવ્યા ટાયરો, પોલીસે કર્યો લાઠીચાર્જ. અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડું બન્યું જીવલેણ, કેરોલિનામાં 4 મોત. યુએસમાં બોસ્ટન ગેસ લાઇનમાં બ્લાસ્ટ, 50 મકાનો ધ્વસ્ત, 1 મોત થયું. ફિલિપાઇન્સમાં 220 કિલોમીટર કલાકની ઝડપે ત્રાટકશે વાવાઝોડું, 4 લાખ લોકો પર જોખમ. એમેઝોનની સીઈઓ બેઘર લોકો અને શાળાએ જતા બાળકોને 14,000 કરોડનું દાન આપશે. જમ્મુ કાશ્મીરના કુલુગામમાં સેનાએ ઠાર કર્યા 5 આતંકી, સર્ચ ઓપરેશન હજુ ચાલુ. દેશમાં બનેલી હોવિત્ઝર તોપ વ્રજનું સફળ પરીક્ષણ, 50 કિલોમીટર સુધી કરી શકે છે ફાયર. જિયોની બીજી વર્ષગાંઠે ₹100 ડિસ્કાઉન્ટ સાથે મળશે 126 GB 4G ડેટા.
હવેથી પ્રવાસીઓ જૂનાગઢ ગીર જંગલમાં પણ 10 ઓક્ટોબરથી સિંહ દર્શન કરી શકશે. બે દિવસમાં સેન્સેક્સ 970 પોઈન્ટ તૂટ્યો. નિફ્ટી 11,300 નીચે ગયો. રોકાણકારોના 4.14 લાખ કરોડ ધોવાયા. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશની આર્થિક વ્યવસ્થાને સક્ષમ બનાવવા પીએમ મોદી અને નાણામંત્રી જેટલીની મેરેથોન. રૂપિયાની મજબૂતાઈને બક્ષવા મોદીએ અહમ બેઠકમાં 5 પગલાંની કરી જાહેરાત. જિલ્લા પંચાયતમાં 12 બળવાખોર સભ્યોને પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવાની નોટિસ. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણીએ કરી તાકીદ. વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં કોંગ્રેસનો વિજય. કુલ 11 માંથી 8 બેઠકો કોંગ્રેસના ફાળે પડી. પત્ની પીડિતો માટે કાયદો ઘડવાની સુપ્રીમે બતાવી તૈયારી. કાયદાને ઘડવા સેક્શન 498A ને લઈને સુપ્રીમે દાખવ્યું વલણ. મોદી સરકાર દ્વારા દેશભરમાં 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો. સૌરાષ્ટ્રભરમાં સર્વત્ર સ્વચ્છતા કાર્યક્રમો યોજાયા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.